આંકડા શાસ્ત્ર એના છેલ્લા લેક્ચર ની અંદર આપણે લીપ વર્ષ અને લીપ વર્ષ ન હોય એવા ત્રણેય પ્રકારના દાખલા લીધા સ્વાધ્યાય 1.2 નો 10 11 અને 12 દાખલો ગણ્યો આજે આપણે 13 થી આગળ દાખલાઓ ગણશું સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 13 પેજ નંબર 26 ઉપર રકમ જોઈ લઈએ એક પાર્ટીમાં ચાર યુગલો પતિ પત્ની ભાગ લે છે આ આઠ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે પસંદ થયેલી બે વ્યક્તિઓમાં પહેલો પ્રશ્ન પતિ પત્ની હોય બીજો પ્રશ્ન એક પુરુષ અને એક સ્ત્રી હોય અને ત્રીજો પ્રશ્ન એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય તેમની સંભાવના વિદ્યાર્થી મિત્રો આ દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ભૂતકાળની વિવિધ પરીક્ષાઓમાં અસંખ્ય વાર પૂછાયેલો છે અને આગામી પરીક્ષામાં પણ પૂછી શકાય તેમ છે કુલ ચાર યુગલો એટલે પતિ પત્નીની જોડ એટલે આઠ વ્યક્તિ થાય છે આઠના ભાગ પાડીએ તો એમાં પુરુષો છે ચાર સ્ત્રી છે ચાર આમાંથી બે વ્યક્તિની પસંદગી કરવાની છે કેવી રીતે થાય અને કેવી દાખલો ગણે એની આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશું કુલ આઠ વ્યક્તિ છે એમાંથી બે વ્યક્તિ લેવાની છે આઠમાં ચાર જોડ છે એટલે ચાર જોડકા છે પતિ પત્ની તો ચાર પુરુષ થાય ચાર સ્ત્રી થાય આપણે ચાર માંથી બે નથી લેવાના જે જોડ છે પતિ પત્ની એમાંથી બે નથી લેવાના પણ કુલ આઠ વ્યક્તિ છે એમાંથી આપણે બે વ્યક્તિ પસંદ કરવાની છે પસંદ કરવી એટલે સમજ તો લખશું આઠ વ્યક્તિમાંથી બે વ્યક્તિ પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામ n બરાબર 8 માંથી 8c2 8 ને આપણે બે સ્ટેપ સુધી પાછળ લઈશું 8 ગુણ્યા 7 છેદમાં 2 થી 1 સુધીનો રવિ ગુણાકાર 8 ગુણ્યા 7 56 ભાગ્યા 2 બરાબર 28 કુલ 28 પરિણામો મળે છે આ આવો n થયો હવે ત્રણ પ્રશ્નો આવ્યું છે પહેલા પ્રશ્નમાં કીધું છે પતિ પત્ની હોય તો ઘટના એ ધારશું એ બરાબર પસંદ થયેલ બે વ્યક્તિમાં પતિ પત્ની હોય તે ઘટના આપણે બે વ્યક્તિ લેવાની છે ખાસ ધ્યાનમાં રાખજો આમાં ઘણી વખત એવું પણ બને એક પુરુષ આવ્યું હોય આપણે બે વ્યક્તિ લેવાની છે આમાં એક પુરુષ હોય તે ઘટના તેની સંભાવના મેળવો તો આપણે એક પુરુષ લીધો છે તો આપણે તો બે લેવાના છે બીજો પસંદ લેવો જ પડશે અહીંયા લેવા દાખલા હવે આવ્યા અત્યાર સુધી આપણે જે કે દાખલા ગયા છે એ બધા દાખલામાં નિદર્શ અવકાશની જરૂર પડી હતી અહીંયા 45 પરિણામ 28 પરિણામો મેળવવાની જરૂર પડતી નથી કેવી રીતે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું ખ્યાલ આવી જશે અહીં એમ ની જરૂર પડતી ખાલી કુલ પરિણામની જરૂર પડે છે નિદર્શ અવકાશની જરૂર પડતી નથી તમે દાખલાના પાર્ટસ જુદા પાડી દો બધા દાખલા બહુ ઈઝી થઈ જાય છે કેટલી પ્રકારની રીતો આવે છે એ તમે સમજી શકો છો અહીંયા આપણે નિદર્શ અવકાશ પૂરું થઈ ગયું બીજો ભાગ ચાલુ થઈ ગયો એમાં કે સીધો એન પડી જાય અને એના ઉપરથી આપણે દાખલા જવાબ એ બરાબર પસંદ થયેલી બે વ્યક્તિઓમાં પતિ પત્ની હોય તે ઘટના એટલે આપણે આઠમાંથી બે વ્યક્તિ કુલ લેવાની છે કેવી લેવાની છે તો ભાઈ એ બંને પાસે પતિ પત્ની હોવા જોઈએ તો આપણી પાસે ચાર પુરુષ છે ચાર સ્ત્રીઓ છે તો બે માંથી એક કઈ લીધી તો ભાઈ બે માંથી એક કઈ લીધી પતિ પત્ની હોય છે ખબર પડે પુરુષ આવે એક સ્ત્રી આવે પણ જે બે પસંદ થયા છે એ પતિ પત્ની ન પણ હોય એવું પણ બની શકે છે તો આપણી પાસે ચાર જોડકા છે આપણી પાસે કુલ આઠ વ્યક્તિ છે એમાં જોડકા ચાર છે તો ચાર માં
એટલે વૃદ્ધિ કેટલી પસંદ થશે બે આપણે દેવાના છે કેટલા તો બે તો આપણે બંનેની પસંદગી થઈ જાય છે તો આપણે ચાર માંથી બે ની જગ્યાએ એક લઈએ તો 4 c 1 બરાબર 4 ઘટના a ને સાનુકૂળ પરિણામ m બરાબર 4 એની સંભાવના માટે પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં n 4 ના છેદમાં 28 1 ના છેદમાં 7 સાચો છે 1 ના છેદમાં 7 આ બેની ઘટનાની આપણને સંભાવના બીજા પ્રશ્ન માટે b ઘાટશું તો બીજા પ્રશ્નમાં કેવું છે b બરાબર એક પુરુષ અને એક સ્ત્રી હોય તે ઘટના એક પુરુષ અને એક સ્ત્રી હોય તે ઘટના અગાઉ આપણે વાત કરી હતી કે સંભાવનાની અંદર જ્યારે પણ અથવા જેવું અર્થઘટન થાય તો તમારે બે પદ વચ્ચે સરવાળો કરવાનો છે અને સંભાવનામાં અને જેવું અર્થઘટન થાય ત્યાં તમારે બે પદ વચ્ચે ગુણાકાર કરવાનો છે અને શબ્દ વાપરવો છે એટલે અહીં એક પુરુષ લો બીજા પદ પહેલા આપણે ગુણાકાર કરશું એક પુરુષ લેવાનો છે તો આપણી પાસે પુરુષો છે ચાર ચાર માંથી આપણે એક લઈશું અને એકને ગુણાકાર એક સ્ત્રી લેવાની છે ચાર માંથી એક સ્ત્રી લીધી 4c1 × 4c1 એક પુરુષ એક સ્ત્રી ઘટના b ને સાનુકૂળ પરિણામ m બરાબર 4c1 4 × 4 બરાબર 16 4c1 4 4c1 4 4 ને x કે 4 ને x કે તો કે જો કે 16 સંભાવના મૂકશું પ્રોબેબિલિટી b બરાબર m છેદમાં m બરાબર 16 ભાગ્યા n બરાબર 28 ઉપરૂપ આપી શકાય 8 ના છેદમાં 14 4 ના છેદમાં 7 સંભાવના મળી 4 ના છેદમાં 7 ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં કહે છે એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય c બરાબર એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય આપણે એક પુરુષ લેવાનો છે એક સ્ત્રી લેવાનો છે એટલે એક આપણે પુરુષ લીધો આમાંથી ચારમાંથી એક આપણે ચારમાંથી સ્ત્રી લીધી એટલે બે પદ પસંદ કર્યા પણ એ બંને પતિ પત્ની ન થઈ જવા પડે એટલે પસંદગી તમારે એવી રીતે કરવાની છે એક પુરુષ આવે એક સ્ત્રી આવે પણ તેઓ પતિ પત્ની હોવા જોઈએ નહીં તો આપણે અગાઉ ઘટના મેળવી છે બી એમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો એવા પરિણામ મળે છે આપણને ચારના છેદમાં સાત એની સંભાવના મળી 4 ના છેદમાં 7 તો આ 4 ના છેદમાં 7 કયા છે એમાં એક પુરુષ અને સ્ત્રી લીધો છે એમાં પતિ પત્ની પણ હશે આજે આપણને પરિણામ મળ્યા 16 પરિણામો જે મળે છે એમાં પતિ પત્ની પણ હશે આપણને એવું કહે છે પતિ પત્ની ન હોવા જોઈએ તો પતિ પત્ની હોય એવા પરિણામ મળે છે કેટલા તો ભાઈ 4 એની સંભાવના છે 1 ના છેદમાં 7 આ છે એક પુરુષ અને એક સ્ત્રી હોય એની સંભાવના અહીંયા છે પતિ પત્ની હોય એની સંભાવના આપણે મેળવવાનું છે એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની હોવા જોઈએ જે તફાવત ઘટના બની જાય છે કઈ ઘટના તો કે બી ઘટના બની છે એક પુરુષ અને એક સ્ત્રી હોય ઘટના બી બને પરંતુ તેઓ પતિ પત્ની ન હોય એટલે કે એ બને નહીં જેને કહેવાય બી માઇનસ એ તો સી બરાબર બી માઇનસ એ સંભાવના રૂપે કેવી તો પ્રોબેબિલિટી સી બરાબર probability b minus probability a probability b બરાબર 4 ના છેદમાં 7 a બરાબર 1 ના છેદમાં 7 બાદ કરતા સંભાવના છે
त्रिनाशिक में सात प्रोबेबिलिटी सी बराबर त्रिनाशिक में सात आनी आ रीत બીજી રીતે પણ ગણી શકાય જોઈએ કેવી રીતે પતિ પત્ની છે મેલ અને ફીમેલ એમ વન એફ વન એમ ટુ એફ ટુ એમ થ્રી એફ થ્રી એમ ફોર એફ આ ચાર જોડકા છે એક જોડકું બીજું જોડકું ત્રીજું જોડકું ચોથું જોડકું પતિ પત્ની છે અહીંયા પસંદગી આપણે એવી રીતે કરવાની છે કે એમ વન સાથે એની પત્ની ન આવે બાકી તમામ સ્ત્રીઓ આવી શકે છે એમ વન સાથે આ પરિણામ ન આવે એમ વન એફ ટુ એક પુરુષ એક સ્ત્રી પણ પતિ પત્ની નહીં પુરુષ સ્ત્રી પતિ પત્ની નહીં તો આપણે નિદર્શ અવકાશમાં કેટલા પરિણામ મળી શકે તો એ પ્રમાણે જોઈએ તો એમ વન એફ ટુ આવે એમ વન એફ થ્રી એમ વન એફ ફોર એવી જ રીતે એમ ટુ સાથે એની પત્ની ન આવે બાકીની સ્ત્રીઓને એમ ટુ એફ વન એમ ટુ એફ થ્રી એમ ટુ એફ ફોર એમ ટુ એફ વન એમ ટુ એફ થ્રી એમ ટુ એફ ફોર એમ થ્રી પુરુષ એફ વન એમ થ્રી એફ ટુ એમ થ્રી એફ થ્રી નો આવે કારણ કે પતિ પત્ની થઈ જાય છે તો એમ થ્રી એફ ફોર એમ થ્રી એફ વન એમ થ્રી એમ ટુ એમ થ્રી એવી જ રીતે એમ ફોર સાથે એમ ફોર એની સાથે એફ ફોર નો આવી શકે એમ ફોર એફ વન એમ ફોર એફ ટુ એમ ફોર એફ થ્રી એમ ફોર એફ વન M4 F2 M4 F2 કુલ પરિણામ આપણને મળશે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આની સંભાવના આપણે મેળવી તો પ્રોબેબિલિટી C બરાબર M છેદમાં N 12 ના છેદમાં 28 તો કુલ વાપરતા 6 ભાગ્યા 14 3 ભાગ્યા બંને જવાબ એક સરખો આવે છે ખાસ યાદ રાખજો પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે ફરીથી જ્યારે પણ દાખલો આપે ગણતરી કરી લો એટલા છે એમાંથી એટલાની પસંદગી કરવાની છે બે લેવાના છે આઠ સીધું સીધો પહેલા એમ મેળવી લેવાનો પછી એક પછી એક પ્રશ્ન મેળવતો જવાનો ખાસ ધ્યાન નહીં રાખવાનું છે કે જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર કરતું જાઓ એક પુરુષ અને એક સ્ત્રી એક લીધો એક લીધો અહીંયા માની લો કે તમને આ નથી આવ્યું ખાલી એટલું કીધું છે કે એક પુરુષ હોય તે ઘટના ફોર એક્ઝામ્પલ એક પુરુષ હોય તે ઘટના તો શું કરવું આપણે એક પુરુષ એક જ આવે એટલે ચાર માંથી આપણે કહીએ તો ફોર સિમન તો આપણો જવાબ ફોર સિમન નથી આવતો આપણે બે લેવાના છે કેટલા લેવાના છે બે એમાંથી એક પુરુષ હોય તો આપણી પાસે બીજા વિકલ્પ કયા બધા તો ભાઈ સ્ત્રી તો તમારે એમાંથી એક લેવું જ પડે આ તમને આવી દીધું છે બાકી ન આવ્યું હોય તો તમારે અર્થઘટન કરીને નક્કી કરવાનું છે અને એના માટે બીજી એક વસ્તુ યાદ રાખવાની જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર થાય જેટલા લેવાના છે એટલા ન થાય ત્યાં સુધી ગુણાકાર થાય જેટલા લેવાના છે એટલા થઈ જાય છતાં આપણી પાસે બીજો વિકલ્પ રહે તો અહીંયા તમારે સરવાળો ગોઠવવાનો થશે આ બે મુદ્દા યાદ રાખશો તો સંભાવનાનો કોઈ પણ દાખલો પરીક્ષાની અંદર પૂછાશે તેને આસાનીથી સરળતાથી ગણી